विद्यार्थी मित्रों सेठ एमबी स्कूल पेथापुर वती ऑनलाइन शिक्षण में तमारू हार्दिक स्वागत करू छू। धोरण चार विषय हिंदी तेमा आपणे पुनरावर्तन जोईशु। प्रश्न नंबर एक, पढ़िए समझिए और लिखिए। एक, थाली एटले थाळी। बे, कटोरी एटले वाटकी। त्रण, पतीला એટલે તપેલું। ચાર, ચમ્મચ એટલે ચમચી। પાંચ, પ્યાલા એટલે પ્યાલો। છ, પ્યાલી એટલે પ્યાલી। સાત, સણસી એટલે સાણસી। આઠ, ચકલા એટલે આડણી। નવ, વેલણ એટલે વેલણ। દસ, ચૂલા એટલે ચૂલો। અગિયાર, ચાકુ એટલે ચપ્પું। બાર, ચિમટા એટલે ચીપિયો। હવે પ્રશ્ન નંબર બે, હિન્દી નામ કે પાસ ઉસકા ગુજરાતી નામ લખીએ। હિન્દી નામ આપેલા છે, તમારે એની સામે ગુજરાતી નામ લખવાના છે। મેં એ લખ્યા છે, આપણે જોઈશું। એક, આટા એટલે ગુજરાતીમાં શું થશે? લોટ। શું થશે? લોટ। બે, પાણી એટલે પાણી, જે આપણી જીવન જરૂરિયાત છે। ત્રણ, ચાવલ એટલે ચોખા। ચાર, દૂધ એટલે દૂધ। પાંચ, દાળ એટલે દાળ। છ, દહી એટલે દહી। સાત, ગુડ એટલે ગોળ। આઠ, નમક એટલે મીઠું। નવ, પ્યાલા એટલે પ્યાલો। દસ, શક્કર એટલે સાકર। અગિયાર, ઘેહું એટલે ઘઉં। બાર, બાજરા એટલે બાજરી। તેર, મક્કા એટલે મકાઈ। ચૌદ, ચણા એટલે ચણા। પંદર, મટર એટલે વટાણા। હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈશું, ગુજરાતી નામ કે પાસ ઉસકા હિન્દી નામ લખીએ। ગુજરાતી નામ આપેલા છે, આપણે તેની સામે હિન્દી નામ લખવાને મેં લખ્યા છે, આપણે જોઈશું। એક, ચીપીઓ એટલે ચિમટા। ગુજરાતીમાં ચીપીઓ અને હિન્દીમાં ચિમટા, શું થશે? ચિમટા। બે, લોટ એટલે આટા। ત્રણ, પ્યાલી એટલે પ્યાલી। ચાર, મીઠું એટલે નમક। પાંચ, સાકર એટલે શક્કર। છ, ઘઉં એટલે ઘેહું। સાત, વેલણ એટલે બેલણ। આઠ, ચોખા એટલે ચાવલ। નવ, ભણતર એટલે પઢાઈ। દસ, ફક્ત એટલે સિર્ફ। અગિયાર, સારો એટલે અચ્છા, સારું। બાર, વર્ષ એટલે સાલ। હવે પ્રશ્ન નંબર ચાર, કોષ્ટક સે સહી વિકલ્પ ચૂનકર ખાલી જગહ ભરીએ। અહીં ખાલી જગ્યાઓ આપેલી છે, અહીં કૌંસમાં બે નામ આપેલા છે, તમારે જે યોગ્ય લાગે એ ખાલી જગ્યામાં લખવાના। જેમ કે એક, ગોપાલ મેરા અચ્છા ખાલી જગ્યા રહે તો શું આવશે? મિત્ર। શું આવશે? મિત્ર। ગોપાલ મેરા અચ્છા મિત્ર હે। બે, ખાલી જગ્યા મે ઉસે હર સાલ ઇનામ મિલતા હે, તો આમાં પઢાઈ અને ખેલ છે, તો બંનેમાંથી શું આવશે? પઢાઈ। શું આવશે? પઢાઈ। પઢાઈ મેં ઉસે હર સાલ ઇનામ મિલતા હે। હવે આપણે હોમવર્કમાં પ્રશ્ન નંબર એક, બે, ત્રણ અને ચાર ઘરેથી બે બે વાર લખવાના અને હિન્દી અને ગુજરાતીમાં તૈયાર કરવાના। ઘરે રહો, સ્વસ્થ રહો। થેન્ક યુ।